जय स्वामीनारायण विद्यार्थी मित्रों, स्टैंडर्ड ट्वेल्थ आर्ट्स कॉमर्स सब्जेक्ट इंग्लिश। हवे गई काले एले के सेटर आपणे एक टेन्सेस लीधेलो छेल्ला पूर्ण वर्तमान काल प्रेजेंट परफेक्ट टेन्स थयो। हवे ए टेन्सेस पूरो कर्या पछी हवे भूतकाळ एटले पूर्ण भूतकाळ, बराबर, एटले पूर्ण भूतकाळ जे छे એ એના સહાયક ક્રિયાપદ જે કહેવાય કે હે વત્તા વર્બ થ્રી। હવે જ્યારે પૂર્ણ વર્તમાન કાળને હું યાદ કરાવ્યો તમને એટલે છે ને તરત જ આ જે પૂર્ણ ભૂતકાળ પર કેવી રીતના જવાનું। હવે આપણે આવું લખીશું હેવ હેઝ વત્તા વર્બ થ્રી, આવું આપણે લખ્યું હતું। હવે મારે પૂર્ણ ભૂતકાળમાં લખવું છે તો હે વત્તા વર્બ થ્રી, એટલે હેવ હેઝ વત્તા વર્બ થ્રી, હેડ વત્તા વર્બ થ્રી। એટલે પહેલું જે આપણે એક સિંગ્યુલર પ્લુરલ ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન આવું મેં અને આ ટેન્સીસ ચાલશે ત્યાં સુધી તો હું આવું બોલ્યા જ કરીશ। મગજની અંદર જો ઉતરી જાય એટલે ડ્યુએસ ડાયરેક્ટેડ આવી જાય, બે માર્ક થાય ટ્વેલ્થની અંદર। હવે હેડ વત્તા વર્બ થ્રી એટલે કેવું કે આઈ હેડ ફર્સ્ટ પર્સન એકવચન એટલે કે સિંગ્યુલર એન્ડ પ્લુરલ, આઈ હેડ બધે હેડ બધા કરતા જોડે હેડ બહુ સિમ્પલ છે હેડ વત્તા વર્બ થ્રી। તો આઈ હેડ, વી હેડ, યુ હેડ, યુ હેડ, હી સી ઇટ હેડ, દે હેડ વત્તા વર્બ થ્રી। તો અહીંયા કે હેડ, હવે આ કોઈ પણ વાનો પર વાક્ય આવ્યું બરાબર છે। હવે જો હું એક આ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય બનાવું છું, વસ્તુ આલ્યા અને હું સીધો પૂર્ણ ભૂતકાળમાં જોશે એટલે ડ્યુએસ ડાયરેક્ટનો નિયમ થઈ ગયો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો નિયમ થઈ ગયો, બરાબર। પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળમાં જાય, દાખલા તરીકે પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય મારે સીધું પૂર્ણ ભૂતકાળનું વાક્ય લઉં છું એટલે ખ્યાલ આવે કારણ કે એનું કારણ છે કે હવે આપણે પૂર્ણ ભૂતકાળ સુધી આવી ગયા, હવે કાલે એક સેન્ટ
છતાં એક ટેસ્ટ ચલાવી રહ્યો છે, કયો? તો કે ભાઈ ચાલુ ભૂતકાળ એક આપણે બાકી છે બરાબર, એટલે અત્યારે ટ્વેલ્થ ની અંદર આટલાથી આપણે અટક્યો છે, બાકીના જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ ચલાવશું, પણ મારે ટેક્સ્ટ બુક ચાલુ કરશે, પણ ક્યારે કાલે હું તમને જે કે ભાઈ કે પૂર્ણ ચાલુ સોરી ચાલુ ભૂતકાળ હું તમને ચલાવી દઈશ. એટલે અહીંયા આગળ જો કરતા વત્તા હેડ વત્તા વર્ગ થ્રી વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. હવે મારે આ જ વાક્યને નકાર ફેરવું છે, તો કરતા વત્તા હેડ વત્તા નોન વત્તા વર્ગ થ્રી વત્તા કર્મ અન્ય શબ્દ અન્ય શબ્દ બરાબર. હવે આ જ વાક્યને મારે પ્રશ્નાર્થમાં ફેરવવું છે, તો હેડ સહાયકના ક્રિયાપદની મદદથી જ પ્રશ્ન બને હેડ. હવે આ ક્યાં તમને જરૂર પડશે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મતલબ આ પૂર્ણ ભૂતકાળ છે ભાઈ, હેડથી વાક્ય બને, હેડથી પ્રશ્ન પૂછાયો છે, હેડ હસ્તે પ્રશ્ન પૂછાયો છે પૂર્ણ વર્તમાનકાળ, અને આનો જવાબ ક્યારે છે? સહાયકના ક્રિયાપદ પહેલા હોય પ્રશ્નાર્થમાં, તો એનો જવાબ યસ કે નો માં હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચલાવીશ, ત્યારે હું તમને યાદ કરાવીશ હેડ. હા પછી ટેક્સ્ટ બુક ની અંદર કોઈ પણ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નનો જવાબ આપણે લખવો હોય તો યસ નો માં આવે, એ પ્રશ્ન હોય તો યસ નો માં આવે. જો આ બહુ અગત્યની વસ્તુ છે બરાબર, જ્યારે તમે પરીક્ષાની અંદર જ્યારે આપણે પેરેગ્રાફ આવશે એના પરથી આપણે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે ટેન્સિસ ખબર નથી પડતી, જે ટેન્સિસ હોય એ જ ટેન્સિસમાં જવાબ અપાય બરાબર છે. દિલથી પ્રશ્ન પૂછ્યો તો ક્રિયાપદને ભૂતકાળમાં લેવું પડે, આ તમને ખ્યાલ નથી હોતો. તો હેડ વત્તા કરતા હેડ વત્તા કરતા વત્તા કર્મ વર્ગ થ્રી વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ થઈ ગયા. રચના કરવાની વિધાન વાક્ય નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એસર્ટિવ બરાબર છે નેગેટિવ અને અહીંયા કરતા ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય જે છેલ્લા અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ જ વાક્ય જે છે આઈ હેડ બ્રોકન ધીસ ગ્લાસ, હવે મારે એને અહીંયા નકારમાં ફેરવું છે, તો આઈ હેડ નોટ બ્રોકન ધીસ ગ્લાસ. ચલો આ સેન્ટેન્સ થઈ ગયું, વિધાન થઈ ગયું, અહીં નકાર થઈ ગયું. હવે અહીંયા હવે જો એટલે તમારે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ શીખવો છે તો તમારી પાસે વર્બ થ્રી હોવા જોઈએ, કમ્પલસરી તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આ જે છે વર્બ થ્રી, જો તમે ટેન્સિસની અંદર વર્બ થ્રી જો આ નહીં આવે ને તો આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ વર્બ થ્રીની જરૂર પડશે. વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં સાદા વર્તમાન કે સાદા ભૂતકાળમાં જવું છે તો વર્બ થ્રીની જરૂર પડશે, એક્ટિવ પેસિવની અંદર છે તો વોઇસની અંદર વર્બ થ્રીની જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક તમારે જે છે એ કમ્પ્લીટ આ ત્રણ ત્રણ સેન્ટેન્સ મેં લીધા, પણ તમારે શું કરવાનું છે? આભારી વાક્યો કોઈ પણ ગ્રામરમાંથી લઈ પૂર્ણ વર્તમાન કાળતા ઘણા કામની અંદર અલગ અલગ ટેન્સીસ અલગ અલગ રીતે બતાવેલા હોય છે, એની થિયરી બતાવી છે, આ રીતના મેં બતાવી આગળ એ પ્રમાણે બતાવ્યું છે. ઘણા ગ્રામરની અંદર તમે જો તો ડાયરેક્ટ વાક્યો હોય સેન્ટેન્સ હોય હેડ વત્તા વર્બ થ્રી કરીને અહીંયા આગળ બતાવે છે ગ્રામરની અંદર. તો તમારે આ જે છે એ નોટબુક્સમાં કરવાનું છે, 10-10 સેન્ટેન્સ બનાવવાના છે, કમ્પલસરી બનાવવાના છે. હું નોટ પહેલાં અંગ્રેજી ગ્રામરની નોટ પહેલાં માગીશ, અને હવે કાલે હવે હું જે છે એ હું તમને અહીંયા આગળ ચાલુ ભૂતકાળ હું લઈશ, અને પછીથી નેક્સ્ટ લેક્ચરની અંદર સીધી જ આપણે કહેવાય કે ટ્વેલ્થની ટેક્સ્ટ બુક, અને ટેક્સ્ટ બુક ન લાવ્યા હોય તો હવે લઈ લેજો,
ટેક્સ્ટબુક ખાસ લઈ લેજો અને જ્યારે મારું લેસન ચાલે ત્યારે ટેક્સ્ટબુક સાથે લઈ બેસવા બરાબર છે જેમ આપણે ક્લાસમાં ભણીએ છીએ એ રીતના કે સર શું બોલે છે શું સમજાવે છે ટેક્સ્ટબુક સાથે લેવાની ન લીધી હોય તો લઈ લેવાની છે અથવા તો અત્યારે જો ન મળે મળે તો બજારમાં સવાલ જ નથી પણ જો આજુબાજુ કોઈ વિદ્યાર્થી આપણે જૂના વિદ્યાર્થીને સંપર્ક કરી નોટ જે છે ટેક્સ્ટબુક લઈ લેવાનું છે બરાબર છે ગ્રામરની અંદર તમે માર્વેલ લો કે વ્રજ લો તો બી ચાલશે બે પછી એક વાર પણ મેં વ્રજ ઉપર વધારે ભાર આપ્યો છે વ્રજ લેવો તો વિદ્યાર્થી મિત્રો વ્રજની અંદર એટલું સરસ છે ગ્રામર માર્વેલમાં બહુ સરસ છે ગ્રામર બરાબર છે બહુ સરસ એની પદ્ધતિ સર બધા ફંક્શન બરાબર છે બધું અંદર ઓલરેડી આપેલું છે તો અહીંયા આગળ આપણે ટેસ જે છે એ અહીં પૂરો કર્યો છે નેક્સ્ટ ટાઈમ કાલે એટલે કે તું આવતીકાલે હું તમને જે કહેવાય કે ચાલો ભૂતકાળ કે ચલાવીને ટેક્સ્ટની હું શરૂઆત કરું છું બરાબર એટલે આ બે દિવસ આજે કાલે તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો તમારી જે ટેક્સ્ટબુક છે એ ખાસ તમે ખરીદી લેજો બરાબર કારણ કે ટેક્સ્ટબુક વગર એમ એમના લેક્ચર નહીં જોતા હું જ્યારે ટેક્સ્ટબુક ચલાવીશ લેસન ચલાવીશ ત્યારે ટેક્સ્ટબુક જે છે એ હું અહીંયા તમને કહીશ તે વખતે પણ કહીશ કે ટેક્સ્ટબુક સાથે લઈ લેશે બરાબર છે એટલે તમને પાઠની અંદર ખબર પડે કે આની અંદર શોર્ટ નોટ આવશે બરાબર પોએમ ચલાવીએ કે એમાંથી 5 માર્કના ક્વેશ્ચન્સ આવશે બરાબર બે ભાગમાં આવે છે એ પેપર સ્ટાઇલ સમજાવીશું તમને પછી વાત છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારી નોટબુકની અંદર ઉતારી લેવાનું છે બરાબર અને વર્ગ 3 જેટલા પણ વર્બ 1 વર્બ 2 વર્બ 3 ખાસ આ કે એસિસ ચાલે ક્લાસ સુધી તમે પૂરું કરી નાખજો બરાબર નોટબુકની અંદર તો 200 કે 250 તો થવા જ જોઈએ ગ્રામરની નોટની અંદર જ લખવાના છે ઓકે તો જય સ્વામી